સયાજી હોસ્પિટલમાં છાસવારે પાણી ભરાઈ જતા સુપ્રિન્ટેન્ડન્ટે કર્મચારીઓને તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરવા માટે કડક સૂચના આપી હતી. સયાજી હોસ્પિટલમાં વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. સયાજી હોસ્પિટલમાં વારંવાર ભરાતા પાણીની સમસ્યાના પગલે સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજીવ દેવેશ્વર સ્થળ ઉપર દોડી ગયા હતા. તાત્કાલિક વિભાગ પાછળ PIU ના કર્મચારીઓને જાહેરમાં તતડાવ્યા હતા અને કર્મચારીઓને ભરાયેલા વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવા કડક સૂચના આપી હતી. JCB જેવા મશીન મંગાવીને તાકીદ કરાઈ હતી. PIU દ્વારા હવે કોઈ બાંધછોડ કરવામાં આવશે તો નોટિસ ફટકારી ખુલાસો પૂછવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. પાણીની સમસ્યામાં એવું છે કે આ SSG હોસ્પિટલ લો લાઈંગ એરિયા છે, આપણને ખબર છે, વિશ્વામિત્રીના કિનારે આવેલું છે અને અણધાર્યો વરસાદ આજે સવારથી પડ્યું છે અને કાલે પણ ઘણું વરસાદ પડ્યું હતું. એના લીધે જે ડ્રેનેજ છે એ ચોકઅપ થઈ ગયું છે અને આપ જોઈ શકો છો અહીંયા કે માટીના ઢગલા પડેલા છે અને એ માટીના ઢગલામાંથી માટી નીકળીને ચેમ્બરો એના લીધે બ્લોક થઈ ગઈ છે. ઓલરેડી સૂચના આપી દેવામાં આવ્યું છે PIU વિભાગને અને સેનેટરી વિભાગને કે આને તાત્કાલિક એનું નિરાકરણ લાવવામાં આવે, તાત્કાલિક ચેમ્બરો ખોલવામાં આવે અને વહેલમ વહેલી તકે આ માટી અહીંયાથી ઉપાડી લેવામાં આવે. કારણ કે જો આ માટી ના ઉપાડવામાં આવી તો ફરીને ફરી આજનો આજ પ્રોબ્લેમ ચાલુ રહેશે અને દર્દીઓને હાલાકી થશે અને દર્દીઓને હાલાકી અમે કોઈ પણ ભોગે સહન કરી શકતા નથી. સાહેબ, જો આ લોકો નહીં કરે તો તમે આગળ શું કરશો? તો અમે કોન્ટ્રાક્ટરને નોટિસ આપીશું જો માટી નહીં ઉપાડે તો.